આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ. તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર ગુરુવંદના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયે. શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. ઓમ ગુરુસત્તાયે નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિનિ ગાયત્રી છંદસામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુ તે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. કુલદેવી માતાયે નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. આવો પ્રજ્ઞાપુરાણમાં શિશુ નિર્માણ પ્રકરણ ચાલી રહ્યું છે. એ શિશુ નિર્માણ પ્રકરણમાં જઈએ તે પહેલા એક પ્રજ્ઞા ગીત. પ્રજ્ઞા એ પુરાણ, પ્રજ્ઞા એ પુરાણ, પૂજ્ય ગુરુજી કો પ્યારા હે. પ્રજ્ઞા એ પુરાણ જિસકી જગમગ જ્યોતિ સે સારા જગ ઉજિયારા હે. પ્રજ્ઞા એ પુરાણ, પ્રજ્ઞા એ પુરાણ, પૂજ્ય ગુરુજી કો પ્યારા હે. પ્રજ્ઞા એ છોટા ઊંચ નીચ ક્યા હોતા હૈ. કલ કે અંદર વૈસા કાટે જૈસા જો કોઈ બોતા હૈ. માં કી મમતા એક સમાન, હા માં કી મમતા એક સમાન, જનની સુખ ભુલારા હૈ. પ્રજ્ઞા યહ પૂરા, પ્રજ્ઞા યહ પૂરા, પૂજ ગુરુજી કો પ્યારા હૈ. દૂર હુઆ અંધિયારા જિનકા એસા દીપ જલાયા હૈ. ધર્મ અધર્મ પાપ પુણ્ય કા સ્વર્ગ નર્ક સમજાયા હૈ. કોઈ નહીં હૈ ભેદ યહાં, હો કોઈ નહીં હૈ ભેદ યહાં, સભી પ્રભુ કા પ્યારા હૈ. યહ પ્રજ્ઞા પુરા, યહ પ્રજ્ઞા પુરા, પૂજ્ય ગુરુ જી કો પ્યારા હે. યહ પ્રજ્ઞા પુરા. મમતા માયા મોહ કે ચક્કર મેં ડૂબા હૈ યહ ઇન્સાન. સદબુદ્ધિ દે મમતા મહિમા સબકો દે સદ જ્ઞાન મૈયા. નર ઓર નારી એક સમાન, હા નર ઓર નારી એક સમાન, યહી હમારા નારા હૈ. પ્રજ્ઞા યહ પુરા, પ્રજ્ઞા યહ પુરા, પૂજ ગુરુજી કો પ્યારા હે. પ્રજ્ઞા યહ પુરા જિસકી જગમગ જ્યોતિ સે સારા જગ ઉજિયારા હૈ. પ્રજ્ઞા યહ પુરા, પ્રજ્ઞા યહ પુરા, પૂજ ગુરુ પ્રજ્ઞાપુરાણ કી જય. આવો પ્રજ્ઞાપુરાણમાં શિશુ નિર્માણ પ્રકરણમાં બતાવ્યું છે. કેલન મૃત સ્નેહ બાલાસ્તુ ભવંતેવ્ય ચતાનિ સમાન પરિષ્કૃતાન કુટુંબસ્ય વૃતવ કર્તુમ મહિષ્યતે.
બાળક ભીની માટી જેવું હોય છે, એને પરિવારના વાતાવરણમાં ઢાળી શકાય છે. સન્માન લાયક એ અભ્યાગતોને બોલાવતા પહેલા એમના માટે યોગ્ય પરિસ્થિતિઓનું સર્જન કરી લેવું જોઈએ. માતા પિતાનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક વિકાસ તથા પૈસાની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેથી નવા આગંતુકને શરૂઆતથી જ ઉપયુક્ત વસ્તુઓ મળી રહે. માતા પિતામાંથી કોઈ જો એક રોગી હોય તો એમના સંતાનો પણ રોગી જ જન્મે છે. જન્મદાતાઓનું માનસિક સ્તર હલકું હોય, સ્વભાવ અણઘડ હોય તો તેમના બાળકો પણ એવા જ મૂઢમતીવાળા પેદા થશે અને મોટા થઈને ખરાબ ચારિત્ર્યવાળા પણ બનશે. અર્થવ્યવસ્થા પણ જો બરાબર નહીં હોય તો બાળકોને અભાવગ્રસ્ત રહેવું પડશે, તેથી તેમનો વિકાસ થતો નથી. શિશુઓના નવનિર્માણમાં પારિવારિક વાતાવરણની જવાબદારી બહુ મોટી હોય છે. શિશુઓનું નિર્માણ અને આ નિર્માણ એટલું દિવ્ય હોવું જોઈએ કે એમાં પારિવારિક વાતાવરણની મોટી ભૂમિકા હોય છે. જેવી રીતે કુંભાર ચાકડાની પાસે બેસીને માટીને તેની ઈચ્છા પ્રમાણેનું રૂપ આપે છે, એ જ રીતે માતા પિતાએ પણ પોતાના સંતાનને ગુણ, કર્મ અને સ્વભાવરૂપી સંપત્તિના માધ્યમથી સંસ્કાર આપી શકે. આ માટે તેઓ કેટલા સજાગ અને સમર્થ છે એના ઉપર જ સંસ્કારોનો આધાર રહે છે. શાસ્ત્રમાં એટલા માટે જ લગ્ન તથા પ્રજનન સંબંધી ઉંમરની મર્યાદા સાથે સાથે પતિ પત્નીની મનસ્થિતિ તથા પરિવારની સ્થિતિને પણ અનુકૂળ બનાવવાના પ્રસંગો સુપ્રજનના સંદર્ભમાં આવે છે. પહેલા તો માતા પિતાનું સ્તર ઊંચું હોવું જોઈએ, ચિંતન શુદ્ધ હોવું જોઈએ, સાત્વિક હોવું જોઈએ તથા શરીર સ્વસ્થ હોવું જોઈએ. આના બદલે જો માતા પિતા અણઘડ અને ચારિત્ર્યહીન હશે તો એમના સંતાનો પણ એવા જ જન્મશે. કમાવાની બાબતમાં જ્યાં સુધી સ્વાવલંબી ન બનાય ત્યાં સુધી સંતાન પેદા ન કરવું જોઈએ. નિર્ધનતા કોઈ અભિશાપ નથી. અર્થવ્યવસ્થા એવી હોવી જોઈએ કે નવા આવનાર અતિથિનો ભાર વહી શકાય. કેટલાય સુંદર મજાના દ્રષ્ટાંતો પ્રજ્ઞાપુરાણમાં બતાવવામાં આવેલા છે, જ્યાં પતિ પત્નીનો સ્વભાવ એક સરખો બની જાય છે અને બંને વચ્ચે પરસ્પર સઘન પ્રેમ હોય છે, સહયોગ હોય છે, ત્યાં જ ઈચ્છિત સંતાન જન્મે છે. કોલ્ડ ફિલ્ડ ઇંગ્લેન્ડના કર્નલ જોહન, ફ્રાન્સીવાનની પત્ની લુઈસ એલિઝાબેથ અત્યંત ધાર્મિક પ્રકૃતિની વિદુષી સ્ત્રી હતી અને તેમના પતિ પણ એવી જ પ્રકૃતિના હતા. બંને દૂધ પાણીની જેમ એક હતા. સંતાનની બાબતમાં પણ બંનેની ઈચ્છા એક સરખી હતી. પતિને જ્યારે સમય મળતો ત્યારે દેવળમાં જતા, પરંતુ પત્ની તો ખૂબ ભક્તિભાવવાળી હતી. તે કલાકો સુધી ઉપાસના કરતી રહેતી હતી અને એવી પ્રાર્થના કરતી કે એના બધા જ સંતાનો ધર્મની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે. એની આ મનોકામના સંપૂર્ણ સફળ થઈ. લુઈસના બધા જ છોકરાઓ અને છોકરીઓ ધર્મના સેવક બન્યા છે. અરે, કુંવારા રહી આખું જીવન ખ્રિસ્તી મિશન માટે સમર્પિત કરી દીધું છે. પાદરી અને સાધુઓના રૂપમાં પવિત્ર જીવન વિતાવનાર પવિત્ર માતાના આ બાળકોની ચર્ચા પાશ્ચાત્ય જગતમાં સદીઓથી ચર્ચાનો વિષય બની રહી છે. સંસારમાં એવા એક નહીં પણ હજારો મહાપુરુષોના ઉદાહરણ મળે છે કે જેઓ પોતાના માતા પિતા અથવા વડીલો પાસેથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવીને મંદબુદ્ધિ યા મૂર્ખતામાંથી મુક્ત થઈને જગતના જાજવલ્ય માન માટે નક્ષત્રો બની ગયા છે. ડાર્વિન, ન્યૂટન, નેપોલિયન, મહાત્મા ગાંધીજી આ બધા નાનપણમાં મંદબુદ્ધિવાળા હતા અને દરેક કામમાં પાછળ રહેતા હતા, પરંતુ એમના પછાતપણાથી એમના વાલીઓ નિરાશ થયા નહીં. તેમણે એમને સતત ઉપદેશ આપ્યા અને હોનહાર બનવાનું શિક્ષણ તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને એના પરિણામે એક સમય એવો આવ્યો કે બાળકો વિશ્વના મૂર્ધન્ય માણસો બની શક્યા છે, મહાપુરુષો બની શક્યા છે. અને એટલા માટે જ કીધું છે, નાના બાળકનું કુમળું મગજ વાળીએ તેમ વળે, સંસ્કારોના
સારા સંસ્કારોના પોષણથી બાળક મહાન બને, સ્થૂળ સાથે સૂક્ષ્મનો પણ વિચાર કરવો ઘટે, સમતોલ આહાર વિહારથી વિચારથી ધાર્યું ફળ મળે, ભૌતિક શરીરને પોષણ આપો તો તાકાત ખૂબ વધે, ચણા વાલ વટાણા જેવા કઠોળ પ્રોટીન સારું અર્પે, ઘઉં ચોખા જુવાર જવ જેવા ધાન્ય કાર્બોદિત આપે, ઘી માખણ તેલ તિલેબિયા ચરબી ખૂબ પૂરી પાડે. પણ આ તો થઈ સ્થૂળ શરીરના પોષણની વાત, ભલે તેથી ભીમ જેવો બળિયો કે જાડો પાડો થાય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ખેલોમાં નામ ભલે દીપાવે, ઓલિમ્પિક કે અન્ય ખેલોમાં ખૂબ મેડલ ભલે લાવે, પણ તેના સૂક્ષ્મ શરીરને ટાળ્યું તો બધું જ ટળે. કારણ પણ તેની સાથે જોડાયું છે, યોગ્ય પોષણ માગે, પ્રેમ હુંફ લાગણી સાથે ઉર્મી ઉમંગનો ખોરાક આપો, ભાવનાઓથી તે દિવ્ય બનશે, માનવતાનો સિતારો. અદ્ભુત બાળકની પાછળ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. જેટલું પ્રાધાન્ય આપશું, જેટલો એને સહયોગ આપીશું, જેટલી એની પાછળ સમય ફાળવીશું, એટલું જ બાળક મહાન બનશે. કોઈ નવજાત બાળકને એના પરંપરાગત વાતાવરણ કરતાં જુદા પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે જો રાખવામાં આવે તો તેનો ઉછેર એ પરિસ્થિતિઓ પ્રમાણે જ થશે. એના પૂર્વજોનો થોડોક અનુવાંશિક પ્રભાવ રહેશે, બાકીનું બધું જ બદલાઈ જશે. પ્રાચીન કાળમાં જાતિ પરિવર્તનના એવા અનેક ઉદાહરણો ઇતિહાસ તથા પુરાણોમાં જોવા મળે છે. એનું કારણ જન્મની બાબતમાં ભિન્નતા થઈ તે જ છે. જન્મની બાબતમાં ભિન્નતા થઈ જવી તે જ એનું કારણ છે. પરિસ્થિતિનો પ્રભાવ બચપણમાં જ નહીં પરંતુ મોટી ઉંમરે પણ પડે છે. લોકો માનસિક કાયાકલ્પ કરીને જીવનમાં જબરજસ્ત પ્રગતિ કરતા જોવા મળે છે. આ પરિવર્તનના વાતાવરણની અસર બહુ જ મહત્વનું કામ કરે છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં શિકારીઓને વરુઓની બોર્ડમાંથી એક 3 વર્ષનું નાનું બાળક મળ્યું. વરુઓ એને ક્યાંકથી ઉઠાવી લાવ્યા હતા. સંયોગવશ માતાએ એને પોતાનું બચ્ચું માનીને દૂધ પીવડાવી એ બાળકને મોટું કર્યું. શિકારીઓએ જ્યારે એ વરુઓને મારી આ માનવ બાળકને પકડી લીધો અને તે વખતે એમણે જોયું કે એની બધી જ ટેવો એ બાળકની વરુ જેવી જ હતી. 4 પગે ચાલવું, કાચું માંસ ખાવું, એમના જેવું જ બોલવું તથા બીજી બાબતોમાં વરુઓનું અનુકરણ કરવું એ એનો સ્વભાવ બની ગયો હતો. આ બાળકને લખનૌની મેડિકલ કોલેજમાં સુધારવા માટે રાખવામાં આવ્યો. વાતાવરણના પ્રભાવથી મનુષ્ય કેવી રીતે વરુઓનું જીવન જીવવા ટેવાઈ ગયો તે જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હતા. કારણ કે બાળકનો સ્વભાવ અનુકરણનો છે, એ જેવું જુએ છે તેવું જ કરે છે. માટે બાળકના દેખતા ક્યારેય કોઈ ક્રોધ ન કરવો જોઈએ, અસભ્ય વાણી ન બોલવી જોઈએ. કારણ કે બાળક આપણામાંથી જ શીખે છે. કેટલીક વાર ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પુરુષ બહુ સ્વસ્થ બળવાન સુયોગ્ય અને સમર્થ છે, એટલે એને ઘણા લગ્નો કરવા જોઈએ અને ખૂબ બાળકો પેદા કરવા જોઈએ કે જેથી એમના માતા પિતાના જેવા ગુણોવાળા હોય અને તેમના જ વંશની કીર્તિ ફેલાય. આવો પ્રયોગ અનેક જગ્યાએ થયો છે, પરંતુ એનાથી માત્ર સંખ્યા જ વધી છે. પતિ પત્નીમાં ગાઢ વિશ્વાસનું વાતાવરણ પેદા ન થયું કે પ્રેમ પણ ન જન્મ્યો. પરિણામે સંખ્યાઓ સંતાનોની સંખ્યા વધારવાની વાત તો પૂરી થઈ, પણ પિતાના જ ગુણો સંતાનોમાં આવશે એ હેતુ સિદ્ધ ન થયો. ધૃણા અને અવિશ્વાસના વાતાવરણમાં ચાલતા દાંપત્યની ગાડી ગમે તે રીતે ગબડતી તો રહી, પણ એમને જે શારીરિક માનસિક પારિવારિક સામાજિક તથા વંશ પરંપરાગત જે લાભ મળવો જોઈએ તે બિલકુલ નથી મળ્યો. સિંધુરાજના રાજ્યમાં બકમુવાર નામનો એક ભયંકર દસ્યુ થઈ ગયો. એણે એની જુવાનીમાં 20 વર્ષોમાં 1000 લોકોની કતલ કરી અને ખૂબ સંપત્તિ લૂંટી. તે પકડાઈ ગયો અને એને ફાંસી મળી.
એ વખતે એના સંબંધીઓ એને મળવા માટે આવ્યા, એમાં એની મા પણ આવી. તો એણે પોતાની માતાને મળવાનો ઇનકાર કરી દીધો. લોકોને લાગ્યું કે એના માને મળવાની ઇનકાર કરી દે છે, કેવો આ મૂર્ખ બાળક છે. કારણ પૂછતા એણે જણાવ્યું કે બચપણમાં હું સુવર્ણ મુદ્રા ચોરીને લાવ્યો હતો ને, મારી માતાને જ્યારે તે આપી ત્યારે એણે મારી ચતુરાઈના વખાણ કરી અને મને ઇનામ આપ્યું હતું. તે દિવસથી બદલાઈ ગયેલા જીવનનું આજે આ પરિણામ આવ્યું છે. મારી માએ જે પ્રોત્સાહન આપ્યું ને તેનું જ આ ફળ છે કે હું આટલો બધો નીચ, હલકો અને નાલાયક બની ગયો અને મૃત્યુદંડ મને મળવા જઈ રહ્યો છે. આંધ્રપ્રદેશની રચના થઈ ત્યારે મુખ્યમંત્રી ટ્રી પ્રકાશ મને બનાવવામાં આવ્યા. આંધ્રપ્રદેશની જ્યારે રચના થઈ ત્યારે એના મુખ્યમંત્રી ટ્રી પ્રકાશ મને બનાવવામાં આવ્યા. એ વખતે એમની ઉંમર 84 વર્ષની હતી. એમનું જીવન જોતાં એમનાથી વધારે સારી અને પ્રામાણિક વ્યક્તિ બીજી કોઈ લાગતી ન હતી. થોડો સમય મુખ્યમંત્રીનું પદ ભોગવીને પોતાને પ્રિય એવા રચનાત્મક કાર્યો શરૂ કર્યા અને મળતા સુધી એમાં રચ્યા પચ્યા રહ્યા. ટ્રી પ્રકાશ અમે ગરીબીના દિવસો પણ જોયા હતા. પિતાનું મૃત્યુ થઈ જતા ઘરમાં માતા એકલી જ હતી. એમની માં એક નાની હોટલ ચલાવીને ઘરનું બધું જ પૂરું કરતી. ટી પ્રકાશ મને પોતાની માતાજીના સ્વાવલંબી જીવનમાંથી પ્રેરણા મેળવી વકીલાત માટેની પરીક્ષા પાસ કરી અને ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનીને આવ્યા છે. પોતાની કમાણીનો મોટો ભાગ તેઓ પછાત લોકોની સેવા કરવામાં સદાય ખર્ચતા રહ્યા છે. સ્વતંત્રતા આંદોલનમાં એમણે આગળ પડતો ભાગ લીધો. સ્વરાજ્ય નામનું દૈનિક સફળતાપૂર્વક ચલાવ્યું. અનેક વખત જેલમાં ગયા અને જેલમાં પણ બીજા લોકોમાં એ માટે પ્રાણ ફૂંકતા રહ્યા અને મહાન માનવ બન્યા. એના મૂળમાં માએ બાલ્યકાળમાં રેડેલા સંસ્કારો જ હતા. કેટકેટલા મહાપુરુષોની વાત કરવી. પ્રજ્ઞાપુરાણ એ મહાપુરુષોનો ખજાનો છે. વંદન છે ગુરુદેવને કે જેમણે આટલું ચિંતન આપ્યું છે, 3200 પુસ્તકો લખ્યા છે. આવો આવા દિવ્ય દ્રષ્ટાંતો સાંભળતા એ ગુરુ સત્તાને પણ યાદ કરીએ પ્રજ્ઞા ગીતના માધ્યમથી. પ્રભુ જોયા કરું છું દિન રાત્રી, વહેલા આવો તમે ગુરુદેવજી. હો પ્રભુ જોયા કરું છું દિન રાત્રી, વહેલા આવો તમે ગુરુ. સંભાળો હું શ્વાસે શ્વાસે ક્યારે મુજને દર્શન થાશે, સંભાળો હું શ્વાસે શ્વાસે ક્યારે મુજને દર્શન થાશે. બેઠો તું હું એ જ વિશ્વાસે ક્યારે સુખનો વાણો વાસે, બેઠો છું હું એક જ વિશ્વાસે ક્યારે સુખનો વાણો વાસે. જો થાય કૃપા ગુરુદેવ આપની, મારે ચિંતા નથી કોઈ જાતની. પહેલા આવો તમે ગુરુદેવજી, કરો પાવન આયાની હાટી. પ્રભુ જોયા કરું છું દિન રાત્રી, કરો પાવન આયાની હાટી. હૈયારી આટલી પાવન થાય, માનવ જીવન શ્રેષ્ઠ બને, મહાપુરુષો પ્રગટ થાય પરિવારમાંથી, એવા દિવ્ય ભાવ સાથે આ ગુરુદેવે પ્રજ્ઞાપુરાણ રચ્યું છે. બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર વિદ્યાચંદ્ર રોય એમાં પહેલેથી જ બચપણથી જ માનવીય સદગુણો હતા. એમના પિતા તરફથી એમને વારસામાં 2 ગુણ મળ્યા હતા. એક તો સત્ય પ્રત્યે દ્રઢ નિષ્ઠા રાખવી અને બીજું સત્સાહસ કરવો.
એકવાર એમના શિક્ષક એક વખત એવું બન્યું એમના શિક્ષક એક શિક્ષકે મોટર એક્સિડન્ટમાં નિર્દોષ સાબિત થવા માટે ઘટના સ્થળે હાજર રહેલા વિદ્યાર્થીઓ પાસે ખોટી સાક્ષી પુરાવા માંગતા હતા. ત્યારે એ બાળકે જૂઠું બોલવાની ના પાડી દીધી, જે જોયું હતું તે જ કહ્યું. આથી શિક્ષક એમની ઉપર બહુ ખીજાયા અને એમને નાપાસ કર્યા. ચિકિત્સા વિજ્ઞાનમાં પણ એમનો એક વર્ષનો સમયગાળો બગડ્યો. એમને જૂઠું બોલવાની સરખામણીમાં ઓછું ખરાબ લાગ્યું. પોતાની આ પ્રામાણિકતાના કારણે તેઓ એક સહૃદય વિશ્વવંદ્ય ચિકિત્સક તથા રાજનેતા બન્યા છે. 5 પાંડવો તથા 100 કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય એમને ભણાવતા હતા. અરે 5 પાંડવો અને 100 કૌરવો ગુરુ દ્રોણાચાર્યને ત્યાં ભણવા પણ ગયા હતા. ગુરુ દ્રોણાચાર્ય બધા જ શિષ્યો રોજ એક પાઠ તૈયાર કરીને લાવતા, બધાને એક પાઠ આપેલો હતો. બિલકુલ નોર્મલ પાઠ હતો, એટલો અઘરો નહોતો. પણ યુધિષ્ઠિરને તો એક જ પાઠ તૈયાર કરતા ઘણા બધા દિવસો લાગ્યા. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય ગુસ્સે થઈ એનું કારણ પૂછ્યું કે ભાઈ બધાને આવડી જાય છે, તને આ એક પ્રશ્ન કેમ નથી આવડતો? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે સત્યમ વદના પહેલા શબ્દના પાઠને હું યાદ કરી રહ્યો નથી. તમે જે પાઠ આપ્યો સત્યમ વદ, આ પહેલા પાઠને હું શબ્દોથી યાદ કરી નથી રહ્યો, પરંતુ જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે એક પાઠ હૃદયંગમ થઈ જશે ત્યારે બીજો પાઠ શરૂ થશે. આ જ કારણે યુધિષ્ઠિર પાંડવોમાં શ્રેષ્ઠ બન્યા છે અને એમને ધર્મરાજા કહેવામાં આવ્યા છે. બહુ અદ્ભુત વાતો લખી છે. ગ્રહસ્થ જીવન જીવનારાઓએ પોતાનો આદર્શ રજૂ કરીને આખા કુટુંબને સજ્જનતાના બીબામાં ઢાળવું જોઈએ અને સત્પ્રવૃત્તિઓનો સતત અભ્યાસ કરવો જોઈએ. સ્નેહ આપવો જોઈએ. ભ્રષ્ટ ચિંતન, દુષ્ટ આચરણ અને ઉદ્ધત વ્યવહાર, આ બધું જ ચોર લોકો જેવા માનીને સાવધાન સંત્રીની જેમ, સાવધાન મંત્રીની જેમ આપણી અંદર પ્રવેશ કરતા રોકવા જોઈએ. એવા ઉદ્ધત વ્યવહારને, એવા નકામા વ્યવહારને આપણે આપણા બાળકો પાસે પ્રવેશવા પણ ન દેવા જોઈએ. અણૌચિત્યનું વિષવૃક્ષ પોતાના આંગણામાં ન ઉગવા દઈએ, એમાં જ આપણું ગૌરવ છે. આવા ગૌરવશાળી સદગ્રહસ્થો દરેક દ્રષ્ટિએ ધન્ય બને છે. પોતાના પરિવારને સુખી, સમુન્નત અને સુસંસ્કૃત બનાવીને શ્રેય પ્રાપ્ત કરે છે. એમના સંતાનોનું ભવિષ્ય તથા પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની જાય છે. પરિવારમાં જેવું વાતાવરણ હોય છે, જેવી પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે, એનું બાળકો સહજ રીતે જ અનુકરણ કરે છે અને મોટાઓ જેવું કરે છે એનું અનુકરણ નાના પણ કરે છે. એ માનવ સ્વભાવની એક જન્મજાત વિશેષતા રહી છે. સમાજરૂપી વિરાટ પરિવારમાં જેવું પ્રચલન હોય છે એ જ પ્રમાણે લોકમાનસ ઘડાઈ જાય છે. પરિવારના મોટા માણસો જે બાબતો અપનાવે છે, જે રીતો અપનાવે છે કે જીવનમાં ઉતારે છે, એ જ વિશેષતાઓ બાળકોમાં પણ સ્વાભાવિક રીતે જ વિકસે છે. મનુષ્ય પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેણે પોતાના ગૌરવને અનુકૂળ આચરણ કરીને પોતાના આદર્શ તથા શ્રેષ્ઠ સિદ્ધાંતો દ્વારા બીજાઓને શિક્ષણ આપવું જોઈએ. ગ્રહસ્થ જીવનમાં માતા પિતાની ભૂમિકા સૌથી વધુ જવાબદારીવાળી છે. એમની ફરજ એ છે કે તેઓ નાના નાના બાળકોના મનમાં દુષ્પ્રવૃત્તિઓને પ્રવેશથી અટકાવવા માટે સતત સતત સાવધાન રહે અને એક ચોકીદારની ભૂમિકા નિભાવે. એમની પાસે એની અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ બાળકોને પ્રેમથી શિક્ષણ આપે અને એમને સ્નેહના અભાવનો અનુભવ ન થવા દે, પરંતુ સાથે સાથે તેમને એટલા શિસ્તબદ્ધ પણ રાખે કે તેઓ એ લાડ પ્યારનો દુરુપયોગ ન કરે અથવા એની આડમાં પોતાનું ભવિષ્ય નષ્ટ કરનારી હલકી ટેવો ન અપનાવે. માત્ર પોતાનું જીવન સભ્ય બને
માત્ર પોતાનું જીવન સભ્ય અને સુવ્યવસ્થિત બનાવી લેવું એટલું પૂરતું નથી, પોતાના સંતાનો તથા કુટુંબીજનોમાં પણ એ સંસ્કારોનું સિંચન કરવા માટે આપણે કેટલો પુરુષાર્થ કર્યો એનાથી જ જીવનની સાર્થકતા નક્કી કરી શકાય છે. અને એવા જ ગ્રહસ્થનું જીવન ધન્ય બને છે. એટલે તો કહેવામાં આવ્યું ધન્યો ગ્રહસ્થાશ્રમ. વધુ આવતીકાલે, એ પહેલા 2 મિનિટ માટે ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્.